વડોદરા શહેરમાં આવેલા છાણી વિસ્તારના તળાવનું ગટરનું ડ્રેનેજનું મળમૂત્રનું પ્રદૂષિત પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તળાવનું પાણી કદરૂપું બનતા વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીમાં આ સ્માર્ટ તળાવનું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી વડોદરાના તમામ તળાવોનો કરોડોનો ખર્ચ કરીને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે સ્માર્ટ સિટીમાં। પરંતુ હાલમાં કેટલાય તળાવ એવા છે કે જ્યાં જંગલો વેવ ઉગી નીકળી રહ્યા છે, સાથે સાથે તળાવમાં ગટર ડ્રેનેજનું મળમૂત્રનું પ્રદૂષિત પાણી વરસાદી કાંસ થકી છોડવામાં આવતું હોય છે। ત્યારે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા તળાવમાં વડોદરા મહાનગરપાલિકાના જાંબાઝ અધિકારીઓ જાંબાઝ પદાધિકારીઓ દ્વારા ગટર ડ્રેનેજના મળમૂત્રનું પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તેમના દ્વારા। ત્યારે તેઓ જોઈ રહ્યા છે આ છાણી વિસ્તારમાં આવેલા તળાવોમાં વગર વરસાદે 24 કલાક ગટર ડ્રેનેજના મળમૂત્રનું પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, અને આ તળાવને ગટર ડ્રેનેજના મળમૂત્રથી પ્રદૂષિત પાણીથી ભરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે વડોદરા મહાનગરના પાલિકામાં જાંબાઝ મ્યુનિસિપલ કમિશનર તેમજ જાંબાઝ મેયર શ્રી તેમજ જાંબાઝ ચેરમેન શ્રી જેવા અનેક છે પદાધિકારીઓના અધિકારીઓ છે। ત્યારે વિશ્વામિત્રી નદીને ગટર ગંગા બનાવવામાં આવી રહી છે, તેવી જ રીતે આ છાણી તળાવને પણ ગટર મૂત્રના પ્રદૂષિત પાણીથી તળાવ ભરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્માર્ટ સિટીના સ્માર્ટ વાતો કરતા સ્માર્ટ બણગા ફૂંકતા રાજકારણીઓ અને અધિકારીઓને સ્વચ્છતાના નામે એવોર્ડ કોણને કેવી રીતે આપવામાં આવે છે? શું ગંદા પાણીના ગંદા વિસ્તારના એવોર્ડ મળે છે? તેમ છતાં એવોર્ડ કેવી રીતે આપવામાં આવે તે તપાસનો વિષય છે। હાલમાં તો સામાજિક કાર્યકર અતુલ ગમેચી દ્વારા જણાવાયું છે કે છાણી વિસ્તારમાં આવેલા તળાવમાં ગટરનું પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જે બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે, અને તે પછી પણ માનવામાં નહીં આવે અને ગટરનું ગંદુ પાણી છોડવામાં આવશે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવા સુધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। શું સ્માર્ટ સિટી વડોદરા નગરપાલિકા આ અંગે વિચારશે ખરું? ગંદુ પાણી જે તળાવમાં છોડવામાં આવી રહ્યું છે તે બંધ થશે ખરું, કે આવનાર સમયમાં વધુને વધુ ગંદુ પાણી અને સ્માર્ટ સિટીને ગંદી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે તે જોવાનું રહ્યું। હાલમાં તો આ અંગે ડ્રેનેજના મળમૂત્રના પ્રદૂષિત પાણીથી છોડાયેલા તળાવનું પ્રદૂષિત પાણી આપ નિહાળી રહ્યા છો, અને તળાવ કદરૂપું અને લીલી વેલથી છવાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને બ્યુટિફિકેશન કરવામાં આવે છે તો ખરેખર કોનું બ્યુટિફિકેશન થયું છે? તેવા સવાલો ટોક ઓફ ધ ટાઉન વડોદરા સ્માર્ટ સિટીમાં ઉઠવા પામ્યા છે। સ્વચ્છતા મિશનના ધજાગરા ઉડતા અને આઝાદીના અમૃત મહોત્સવ 75મા વર્ષની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે બીજી તરફ ગંદકીના સામ્રાજ્ય અને તળાવોમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે। સ્વ સ્માર્ટ સિટીમાંની એક સિટી એટલે વડોદરા સિટી, અને વડોદરા સિટીમાં આવેલા તળાવોમાં ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે। પ્રદૂષિત પાણીને લઈને તળાવની પરિસ્થિતિ ખૂબ જ ભયંકર રીતે નિર્માણ પામી રહેલી ગંદકી જોવા મળી રહી છે। તળાવમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમ આંખ આગળ હોવા છતાં પણ અધિકારીઓ અને પદાધિકારીઓની આંખ ઉગડતી નથી, અને ગંદા પાણી જે પ્રદૂષિત પાણી છે તે તળાવોમાં ભરવામાં આવી રહ્યું છે। એક તરફ પાણીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ ગંદા પાણીથી તળાવો ભરવામાં આવ્યા છે। ત્યારે ભારત સ્વચ્છતા મિશન જે 75મા વર્ષની આઝાદી અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ 20 સમાન તળાવોમાં જે ઝેર ઓંકવામાં આવી રહ્યું છે તેને ક્યારે બંધ કરવામાં આવશે તે જોવાનું રહ્યું। હાલમાં તો આ તળાવોમાં પાણી જે ગંદુ પ્રદૂષિત જઈ રહ્યું છે તે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો। આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં પણ સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાની જે કામ કરવાની રીત છે અને પદ્ધતિ છે તે પદ્ધતિમાં કોઈ જ ફરક પડતો નથી, યથાસ્થિતિ જોવા મળી રહી છે। લાંબા સમયથી તળાવોમાં અને નદીઓમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે, પરંતુ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ અને પાણી છોડતા પ્રદૂષિત તત્વોને છૂટો દોર મળી રહ્યો છે। ત્યારે શું તેમની પર કોયડો વીજવામાં આવશે કે નહીં, લાલ આંખ કરવામાં આવશે કે નહીં, કે માત્ર આંખ આગળ જોઈ અને આંખ આડા કાન કરી અને આ પ્રદૂષિત પાણીથી તળાવો ભરવામાં આવશે તે હાલમાં તો પ્રજા વિચારી રહી છે। એક તરફ ભારત સ્વચ્છતા મિશન ચલાવવામાં આવી રહ્યું છે, લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો વપરાઈ રહી છે, બીજી તરફ આઝાદીના અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે શું આ તળાવમાં અમૃત મહોત્સવ અંતર્ગત શું તળાવનું શુદ્ધ પાણી અને શુદ્ધિકરણ કરવામાં આવશે કે નહીં તે જોવામાં આવી રહ્યું છે। હાલમાં તો આ તળાવનું પાણી ગંદુ જોવા મળી રહ્યું છે, ત્યારે તેનું શુદ્ધિકરણ થશે ત્યારે અમૃત મહોત્સવની સાચી ઉજવણી થશે તેવું હાલમાં તો લોકો
કરોડો નો ખર્ચો કર્યો છે, પરંતુ ગટર ના પાણી થી હવે આ તળાવ ભરવામાં આવી ગયું તેવું લાગી રહ્યું છે. આ જોઈ શકો છો. બાંધકામ હજુ ચાલુ છે, પિલ્લર બી બનેલા છે, પરંતુ આ પાણી છોડી ખાડો પાણી જોઈ છે, પાણી ધીરે ધીરે આગળ તળાવમાં જઈ રહ્યા છે. આ છાણી ગામનું તળાવ છે, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, વગર ચોમાસે આ પાણી પડી રહ્યા છે, ગટરના મળોતરના પ્રદૂષિત પાણી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તમામ તળાવોને કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કર્યા છે, કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. પરંતુ વડોદરા શહેરને જોઈ શકો છો કે તમામ તળાવો હાલ ગંદકીથી ખદબદી રહ્યા છે, કેટલાય તળાવમાં વેલા ઉગી નીકળ્યા છે, કેટલાય તળાવમાં ગટર ડ્રેનના મળમૂત્રના પ્રદૂષિત પાણી પડ્યા છે. અને એક બાજુ વડોદરા શહેરના જાંબાજ અધિકારી એવા મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ વડોદરા શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપવા તલપાપડ થયા છે, સાથે હાલમાં સ્વચ્છતા અભિયાનમાં નંબર મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે. પરંતુ હાલ આપણે આજે જે જગ્યા ઊભા છે, જગ્યા છે છાણી વિસ્તાર, અને છાણી વિસ્તારમાં આવેલું આ છાણી તળાવ છે, આ છાણી તળાવ પાછળ પણ કરોડો રૂપિયા વડોદરા મહાનગરપાલિકાએ ખર્ચી નાખ્યા છે. પરંતુ હાલ જોઈ શકો છો કે આ તળાવની અંદર વગર ચોમાસે ગટર ડ્રેનેજના મળમૂત્રના પ્રદૂષિત પાણી પડી રહ્યા છે, અહીંયા સ્મેલ પણ આવી રહી છે, પાણી ગંધાઈ પણ રહ્યા છે. આવા બે ત્રણ જગ્યાએ સ્પોટ છે, અને તમામ જગ્યાએથી મળમૂત્રના પ્રદૂષિત પાણી છાણી તળાવમાં નાખીને છાણી તળાવને ભરવાનો એક પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ અને ચેરમેન સાહેબ કરી રહ્યા છે. આ મેયર સાહેબ અને ચેરમેન સાહેબને, કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે છાણી તળાવમાં ગટર ડ્રેનના મળમૂત્રના પ્રદૂષિત પાણી પડી રહ્યા છે બંધ કરવામાં આવે, ને તો આગામી દિવસોમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલમાં ફરિયાદ કરી અને હાઈકોર્ટના દ્વારા અમે ખખડાવીશું. સામાજિક કાર્યકર અતુલ ગામેજી.